ગુજરાત તક કરે છે કર્ણાટક તક નું સ્વાગત। પોતાના પક્ષ કોંગ્રેસ થી નારાજ ચાલતા હાર્દિક પટેલે ફરી એકવાર એવું નિવેદન આપ્યું છે જેના કારણે તેવા ક્યાસ લાગવાના શરૂ થઈ ગયા છે કે તેઓ ભાજપમાં જઈ શકે છે। જી હા, હાર્દિક પટેલે હાલમાં જ ગુજરાતમાં પકડાયેલા ડ્રગ્સ મામલે અધિકારીઓની પ્રશંસા કરી છે અને એક પત્ર લખ્યો છે। શું લખ્યું છે હાર્દિક પટેલે તે જાણીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। હાર્દિક પટેલ કોંગ્રેસ થી નારાજ ચાલી રહ્યા છે। તેમની આ નારાજગીને લઈને ગુજરાતના રાજકારણમાં ક્યાસ લાગવાના શરૂ થઈ ગયા કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે। કારણ કે નારાજગી જતાવી ચૂકેલા હાર્દિક પટેલે તુરંત જ અયોધ્યા રામ મંદિર અને 370 ની કલમ મુદ્દે નિવેદન આપીને ભાજપની પ્રશંસા કરી હતી। એટલું જ નહીં, હાર્દિકે પોતે સૌથી મોટા હિન્દુ હોવાની પણ વાત કરી હતી। જો કે આ તમામ વાતો વચ્ચે જ્યારે હાર્દિક પટેલના પિતાની પ્રથમ પુણ્યતિથિ હતી ત્યારે ભાજપના કોઈ મોટા નેતાએ હાજરી નહોતી આપી, જેના બાદ બધું ઠીક હોવાની વાતો પણ થઈ। પરંતુ શનિવારે ફરી એકવાર હાર્દિક પટેલે એક ખુલ્લો પત્ર પોસ્ટ કર્યો છે જેમાં તે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પકડવામાં આવતા ડ્રગ્સની પ્રશંસા કરતા દેખાય છે। હાર્દિક પટેલે પોતાના પત્રમાં લખ્યું છે કે હાલમાં જ જમીન અને દરિયાઈ સરહદો પર મોટા પ્રમાણમાં ડ્રગ્સનો કન્સાઇનમેન્ટ પકડાયું હોવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે। હું એવા અધિકારીઓની પ્રશંસા કરું છું જેમણે ખાતરી કરી છે કે આ પદાર્થો દેશમાં પ્રવેશે નહીં અને આપણા યુવાનોનું ભવિષ્ય બગાડે નહીં। આપણા યુવાનો પંજાબના યુવાનોની જેમ ખતમ ના થાય તે માટે સમાજે પણ જવાબદારી લેવી જોઈએ। જ્યારે હું ચૂંટણી માટે પંજાબમાં હતો ત્યારે મેં જોયું કે કેવી રીતે ડ્રગ્સે આખા પરિવારને બરબાદ કરી દીધા છે। ભાજપના યુવાધને જન આંદોલનના માધ્યમથી સુરક્ષિત કરવા જોઈએ, જેમાં નાની ઉંમરના યુવાનો માટે જાગૃતિ અને શિક્ષણનો પણ સમાવેશ થાય છે, તો જ આપણે આપણું સપનાનું ભારત બનાવી શકીશું। ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે ત્યારે હાર્દિક પટેલની નારાજગીને લઈને ગુજરાતના રાજકારણમાં કેટલી અટકળો લાગી રહી છે। આગામી સમયમાં આ મુદ્દો કઈ દિશામાં જાય છે તે જોવું દિલચસ્પ બનશે। જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, સાથે જ તમામ પોલિટિકલ ખબર માટે જોતા રહો ગુજરાત તક।